હેલ્લો જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે મારો ચિંતન આજે હું તમને કહીશ કઈ કોલેજ ખરાબ છે કેમ કે તમે હું જેટલા પણ સ્ટુડન્ટને પેરેન્ટ્સને મળીએ છીએ ને ત્યારે એ લોકો એમ કહેતા હોય કે આ કોલેજ વિશે તો ખરાબ લોકો કહે છે આ કોલેજ વિશે ખરાબ કહે છે કે આ કોલેજમાં તો ના જવાય ફલાણી કોલેજમાં ના જવાય મારી બેસ્ટ જે છે મારા માટે બેસ્ટ કોલેજ કઈ તો કે ડીઆઈઆઈસીટીમાં મારે જવું છે મારે નિર્મામાં જવું છે મારે ડીડીમાં જવું છે મારે એલડીમાં જવું છે મારે વીજીસી માં જવું છે રાઈટ આવી બધાની ઈચ્છા હોય છે બટ હવે આજે હું તમારી એક આંખ ખોલવા માટે આવ્યો છું કે કોલેજ હું તમને કહીશ કે બે પ્રકારના લોકો હોય ફોર એક્ઝામ્પલ આપણે એનિમલ મૂવી આવ્યું રણબીર કપૂરનું જે હતું એ સુપર ડુપર હિટ કર્યું બટ એના વિશે નેગેટિવ બોલવાળા લોકો પણ હતા અને એના વિશે પોઝિટિવ બોલવાળા લોકો પણ હતા તો હવે શું છે અમુક લોકોને પૂછશો તમને લાગશે કે એનિમલ ખરાબ છે અમુક લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ તમે જુઓ તો તમને લાગશે કે એનિમલ ખરાબ મૂવી છે અમુક લોકોના પોઈન્ટ ઓફ થી તમે લોકો જોશો તો એવું લાગશે કે એનિમલ સારું મૂવી છે દરેકના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોય છે હું પહેલા પણ આ જ કહેતો આવ્યો છું અને હજુ પણ એ જ કહીશ કોલેજમાં તમે લોકો જશો ને નાઇન્ટી સ્ટુડન્ટ્સ પર્સન્ટ જે છે એ એમના કરિયર માટે ફોકસ નથી એનું તમને પ્રૂફ આપીશ અને ફાઇવ પર્સન્ટ છોકરાઓ છે કે જે એમના કરિયર માટે ફોકસ્ડ છે તો જોઈએ હું કેમ આવું કહેવા માંગી રહ્યો છું ધારો કે તમે કોઈ એક્સ કોલેજમાં એડમિશન લો છો અને એ કોલેજમાં તમારો તમે લોકોએ પ્રોપરલી સ્ટડી ના કર્યું એક્સ વાય ઝેડ રીઝનના કારણે અને જો તમને પ્લેસમેન્ટ ના મળ્યું તો તમે કોલેજ ને ગાળો બોલશો કે તો આ કોલેજ ખરાબ છે પણ એ જ કોલેજ ની અંદર બીજો કોઈ વિદ્યાર્થી સિન્સિયર લઈને સ્ટડી કરે છે અને આગળ વધે છે તો એ કોલેજના વખાણ કરશે તો જો જે છોકરો કોલેજથી આગળ નથી વધ્યો અને ભૂલથી તમે એને પૂછી લીધું તો કહેશે કે આ કોલેજમાં ન જવાય અને તમે લોકો કોલેજ તો ડિસિઝન માંડી પાડશો પણ જો જે છોકરો કોલેજમાં આગળ વધ્યો છે એને જઈને પૂછશો તો તમને એવું લાગશે કે ના આ કોલેજ સારી છે તો આપણે એમાં એડમિશન લેવું જોઈએ એના માટે તમને થોડા એક્ઝામ્પલ આપીશ અને આ એક્ઝામ્પલ તમને લોકોને ખ્યાલ આવશે મેં હમણાં ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો બનાવ્યો હતો ટોપ ટેન એન્જિનિયરિંગ કોલેજ ઓફ ગુજરાત એની લિંક પરની નીચે મૂકી દઉં છું તો એમાં લગભગ સાડા લાખ વ્યૂઝ આવ્યા લગભગ સાડા લાખ વ્યૂઝ આવ્યા અને જે વ્યૂઝ આવ્યા એની નીચે કમેન્ટ્સ પણ આવે છે એ કમેન્ટ તમને બતાવું છું મેં સ્ક્રીનશોટ લીધી છે પહેલું બીવીએમ મેં તો બિલકુલ મત આના ભાઈ બીવીએમ મેં એડમિશન લેતા જ નહીં હવે આ ભાઈ મુજબ બીવીએમ ખરાબ કોલેજ છે તો એક્સ વાય ઝેડ રીઝન હોય મને ખબર નથી પણ આ ભાઈ મુજબ બીવીએમ ખરાબ કોલેજ છે ને એમાં આઠ લાઈક છે મતલબ બીજા આઠ લોકો એગ્રી કરે છે કે આ કોલેજ ખરાબ છે પણ શું સાચીમાં ખરાબ છે જો આ ભાઈ ત્યાં સ્ટડી વ્યવસ્થિત કરતા હોય કે બીજું કોઈ તમે લોકો પણ જાઓ છો અને તમે સ્ટડી કરો તો શું ના થઈ શકે કરિયર ના બની શકે બીજું જુઓ એમએસયુમાં મત આના ભાઈ એમએસયુ બી ખરાબ છે આ ભાઈ મુજબ આ બીજા એક ભાઈ છે બરોબર એમણે એમ કીધું છે કે એમએસયુ ખરાબ છે ને એમાં પચાસ લોકોએ લાઈક કરી છે એમએસયુ ખરાબ છે ખરાબ છે તો પછી આપણે કઈ કોલેજમાં એડમિશન લેવું જોઈએ આપણે એન્જિનિયરિંગ તો કરવાનું જ છે ને અને ઘણા બધા કહેતા હશે કે એન્જિનિયરિંગ જ નહીં અરે બેટા અત્યારે મેથ્સ જે લોકો લીધેલું હોય એ માટે બેસ્ટ કોર્સ એન્જિનિયરિંગ સિવાય કોઈ નથી એન્જિનિયરિંગમાં જે સ્કોપ છે ને દીકરા એવું કોઈ જગ્યાએ નથી બટ માત્ર વાત જે છે કે તમે એ ચાર વર્ષ કેવી રીતે નીકાળો છો આગળ બતાવું તમને લોકોને આઈડિયા આવશે કે અહીંયા લખેલું છે મેં મતાના આ ભાઈ કહે છે લાઈક નિર્માતાના ભાઈ ના પઢાઈ હો ઇવેન્ટ્સ હોગે ના પઢાઈ હો ઇવેન્ટ હોગે હમણાં નિરમાની અંદર હાઇએસ્ટ પેકેજ પંચાવન લાખનું મળ્યું દસ પંદર લોકોને પંચાવન લાખ હાઇએસ્ટ પેકેજ છે કોમ્પ્યુટર આઈટીમાં અને આ ભય એમ કે છે કે નિર્મામે મતાના કયા પોઈન્ટ ઓફ વ્યૂ તમે આ ભાઈને પૂછવાનો પ્રયત્ન કરશો તો એ ભાઈ કહે છે કે નિર્મામાં જવાય જ નહીં તમે લોકો નિર્માનું એડમિશન કેન્સલ કરાવશો તો તમારે રાઈટ પર્સનને પૂછવાનું છે એક્સપર્ટને પૂછવાનું છે તમે આજુબાજુ લોકોને પૂછશો તો જેને નેગેટિવ એક્સપિરિયન્સ થયો હશે નેગેટિવ બોલશે જેને પોઝિટિવ એક્સપિરિયન્સ થયો હોય લોકો પોઝિટિવ બોલે પણ તમે લોકો જો સારી મહેનત કરો તો તમારું કરિયર સારું બનશે ડીઆઈઆઈસીટી મેં મત કુછ નહીં હે સબ બાતે હે આના મુજબ ડીઆઈઆઈસીટી પણ ખરાબ છે ડીએઆઈઆઈસીટી પણ ખરાબ છે આ ભાઈ મુજબ હજુ આગળ આપણે વિડીયો જોઈએ ને કમેન્ટ વીજીઈસી મેં મતાના વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઉસમે મતાના કેટલી લાઈક છે ફોર્ટી વન લાઈક્સ એટલે બીજી બી ખરાબ છે રાઈટ તો કઈ સારી કોલેજ એલડી મે મત આના ભાઈ ઓકે બાય એલડી મે મત આના હવે આ ભાઈને એલડી નો ખરાબ એક્સપિરિયન્સ થયો છે તો એલડી મેં મત આના લખ્યું છે હવે નેક્સ્ટ કમેન્ટ તમે જોશો તો ભાઈ એલડી મેં આ જાઓ પ્લેસમેન્ટ અચ્છા દેતે હે મેરા ઇન્સ્ટ્રુમેન્ટેશન મેં બાર લાખ કા પેકેજ લગા હે ટ્વેલ્વ લાખ પર એના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ની અંદર બાર લાખનું પેકેજ આ ભાઈને મળ્યું છે તો આ ભાઈએ પોઝિટિવ કમેન્ટ કરી છે તમે જોઈ શકો છો કે કેવું ઇમ્પેક્ટ પડે છે કે એક છોકરાને કમેન્ટ થી આપણું કરંટ બલાઈ શકે છે વીજી વિજી સીમ મતાના જોઈ લો નેક્સ્ટ જી સેટ નહી હો સકતી જી સેટ મેં ભી મતાના નેક્સ્ટ જો પીડીપી મેં મતાના ભાઈ ફીસ કે નામ પે સિર્ફ લૂટ રહે હે 92 લાઈક્સ તો તમે જોઈ શકો છો કે મે જેટલું પણ તમને અહીં આગળ કીધું બધી જે તમારી ડ્રીમ કોલેજો છે એ ડ્રીમ કોલેજો વિશેની વાતો છે આ જોઈ લો આ બધી ડ્રીમ કોલેજો વિશેની વાતો છે છે કે નહીં અને ના હોય તો મને કહો હું ખોટું કહેતા હોઉં તો મને કહો કે આ બધી જે છે એ ડ્રીમ કોલેજો વિશેની વાતો છે તો કઈ કોલેજમાં કોઈ કોલેજમાં એડમિશન નહીં લેવાનું વાત એ છે બેટા હવે આ કોલેજ ને લોકો ખરાબ કે છે તો બીજી કઈ કોલેજ બાકી રહી ચારુ સેટ એલડીઆરપી ગાંધીનગર યુનિવર્સિટી સિલ્વરોક સાલ ઇન્ડસ એલજે ન્યુ એલજે દર્શન ઇન્સ્ટિટ્યૂટ મારવાડી વીવીપી રાજકોટ આ બધી કોલેજો નહીં તો લોકો ખરાબ કહેતા જ આ બધી કોલેજ ને ખરાબ કે છે તો આ બધી મતલબ કે ગુજરાતની બધી કોલેજો ખરાબ છે મતલબ કે એન્જિનિયરિંગ જ ખરાબ છે એનો મતલબ એવો થયો જે પ્રમાણે આપણે જોવા જઈએ તો વાત બેટા સમજજો મારી જો એન્જિનિયરિંગમાં ચાર વર્ષ આપણે સરસ રીતે ભણ્યા ને દીકરા હું ગેરંટી આપું છું કે તમારું કરિયર બનશે કરિયર બનશે આના કરતા બીજે નીચા લેવલની કોલેજમાં જશો ને તો એમાં બી છોકરાઓ આગળ વધેલા છે પણ તમે જે જો વધેલા છોકરાઓની જે હું તમને એમ જ કહું છું કે પંચાણું ટકા લોકો કરિયર પર ફોકસ નથી કરતા પાંચ ટકા લોકો કરિયર પર ફોકસ કરે છે કે દસ ટકા લોકો એમના કરિયર પર કે ચાર વર્ષ સિન્સિયરલી કરે છે ડીઆઈસીટી કીધું ના પાડતી હતી ડીડીયુ મી ના પાડતી હતી કે ડીડીયુ મે આ જાઓ કે તો સ્કૂલ જેસા આપકો બિહેવિયર મિલેગા તમે વિડીયો જોજો ને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો છે એટલે ડીડીયુ મેં આ જાઓ કે તો સ્કૂલ જેસા આપકો લગેગા મતલબ કે એટેન્ડન્સ માટે સ્ટ્રિક્ટ છે તો કે ખોટું છે આની અંદર ઉલટાનું તમારા કરિયર પર આપણે જલસા કરવા છે ને કોલેજમાં ગયા પછી આપણે લોકો એ નક્કી કર્યું હોય ને કે આપણે સ્ટુડન્ટ ઓફ ધ યર થાય કે શ્રોપ જેવી લાઈફ જેવી છે કેન્ટીનમાં બેસવાનું ગર્લફ્રેન્ડ હોય આપણી બોયફ્રેન્ડ હોય આપણો એન્જોય કરવાનું મૂવી જોવા જવાનું આ બધું આપણે કોલેજ લાઈફ માં કરવાનું છે ને આપણે ભણવા થોડી આયા છીએ જો આ એટિટ્યૂડ હશે તો બેટા કરેજ નથી ભણવાનું તમે કોઈ બી કોલેજ હોય તમે લોકો કોલેજ ને ખરાબ જ કહેવાના છો અને માંથી નેવું છોકરા જલસાજ એન્જોયમેન્ટ માટે જાય છે દસ છોકરા જે છે ચાર વર્ષ કમિટમેન્ટ સાથે દસ ટકા પબ્લિક કહું છું ચાર વર્ષ કમિટમેન્ટ સાથે કરતી હોય છે જે લોકો અત્યારે કોલેજમાં એડમિશન લીધેલું છે એ લોકો તમારા સિનિયરને પૂછજો કે લાસ્ટ મોમેન્ટ પર તૈયારી કરવાની ચાલુ સાહેબ આઈએમપી આપી દો સાહેબ પાસ થવાનું કરો સાહેબ લાસ્ટ મોમેન્ટ ભણાવી દો સર આ કર દો પેપર સોલ્યુશન આપી દો ખાલી યાદ કરાવી દો મારે પાસ થઈ જવું છે આજ પબ્લિક કરતી હોય છે નેવું ટકા પબ્લિક આ કરતી હોય છે દસ ટકા પબ્લિક જ જે સિન્સિયરલી ભણતી હોય છે તમે સો લોકોને પૂછો અને દસ ટકા સિન્સિયરલી ભણવાળી છે નેવું ટકા ખરાબ મતલબ કે ભણવાવાળી નથી તો શું થશે જે ભણવાવાળી નથી તમને નેગેટિવ ફીડબેક જ આપવાની છે જે સ્ટડી કરવાવાળી છે જે પ્લેસમેન્ટ માટે તૈયારી કરવાવાળી છે જે ફોકસ છે એમના કરિયર માટે એવા લોકો ઘણા ઓછા છે એટલે તમને માર્કેટમાં એવું જ લાગે છે કે એન્જિનિયરિંગ ખરાબ છે બટ એવું નથી બેટા જે લોકો અહીંયા આગળ આ વિડીયો જોઈ રહ્યા છે એક લોકો ખાલી પ્રોમિસ આપી જ જશે ને કે સર આઈ વિલ ડુ માય બેસ્ટ ચાર વર્ષ હું સિન્સિયરલી કરીશ એવું કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશે અને કમેન્ટને સ્ક્રીનશોટ પાડી અને તમારે તમારા મોબાઈલના વોલપેપરમાં રાખવાનો અને ચાર વર્ષ સુધી જોવાનો અને જો તમે એ પ્રમાણે મેં કીધું એ પ્રમાણે ફોલો કર્યું ને તો તમારી કોઈ બી કોલેજ હોય એક્સ વાય ઝેડ કોલેજ હોય તમારું કોલેજ ના મને નામ નંબર લીધા બટ જલસા કરશો તો નહીં આ વસ્તુ યાદ રાખજો તમને કોઈ કહેતું હોય કે બેટા દસમા ધોરણ પછી જલસા જલસા છે બારમા ધોરણ પછી જલસા દસમું પતાવી દે જલસા બારમું ધોરણ પતાવી દે જલસા પછી કહેવાય કોલેજ પતાવી દો જલસા બેટા લાઈફમાં જલસા ક્યારેય નથી હોતા પેલા દસમા ધોરણનું ટેન્શન પછી બારમા ધોરણ ટેન્શન પછી કોલેજની અંદર નોકરી મળવાનું ટેન્શન નોકરી પતે એટલે છોકરી મળવાની ટેન્શન છોકરી મળે પછી છોકરાનું ટેન્શન છોકરો મોટો થાય એટલે છોકરાના એજ્યુકેશનનું ટેન્શન છોકરાના લગ્નનું ટેન્શન પછી આપણે જિંદગીમાં જે મરવાનું આવશે ને જે સમય એનું ટેન્શન લાઈફમાં તો ઓલવેઝ ટેન્શન રહેવાનું છે ટેન્શન મતલબ કે તમારા કરિયરમાં જલસા એકલા કોઈ દિવસ હોતા જ નથી તમારે બેલેન્સ કરવાનું છે હું ઓલવેઝ કહેતો આવ્યો છું કે બેલેન્સ કરતા રહો સિત્તેર ટકા લોકો તમે સિત્તેર ટકા તમારા સ્ટડી પર ફોકસ રાખો ને ત્રીસ ટકા તમે તમારા એન્ટરટેનમેન્ટમાં ફોકસ કરો એન્જોયમેન્ટમાં ફોકસ કરો ઊંધું ના કરી દેશો લોકો વીસ જ સ્ટડી પર ફોકસ કરે છે એમના આખા દિવસનો જે ટાઈમ હોય ને એ ટાઈમમાંથી વીસ જ ટાઈમ ખાલી લોકો એમના સ્ટડી પાસે હું તો વીસ વધારે કહી દીધું ખાલી એક્ઝામ ટાઈમ જ કરતા હોય બાકી દસ થી પંદર ટકા જ ટાઈમ એમના સ્ટડી માટે આપે છે સિત્તેર થી એસી ટકા ટાઈમ ઇન્સ્ટાગ્રામની રીલ જોવામાં પબજી રમવામાં કે બીજી કોઈ ગેમ રમવામાં લેપટોપમાં ગેમ રમવામાં મૂવીઝ જોવામાં સિરીઝ જોવામાં કેન્ટીનમાં જવામાં ગર્લફ્રેન્ડ વર્ફ્રેન્ડ રિલેશનશીપમાં આ બધામાં એ લોકો ટાઈમ એ લોકોનો વેસ્ટ કરતા હોય છે તો આવું કરશો તો બેટા કરિયર નહીં બને ભલે થોડું કડી વાત છે પણ સાચી વાત છે બેટા એટલે કોઈ કોલેજ ને તમે કોઈને પૂછવા જાઓ છો તો પૂછતા પહેલાં એને પૂછવાનું જો કોઈ કોલેજ વિશે ખરાબ કે કે કોઈ છોકરો કોઈ સ્ટુડન્ટ કોઈ કોલેજ વિશે ખરાબ કે તો પેલા પૂછવાનું કે તારું એકેડેમિક પરફોર્મન્સ શું છે આ કોલેજમાં તારી કેટી છે તું ફેલ થયો છે કોઈ સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ છે તારા તું કેટલું સ્ટડી કરે છે પેલા એને પૂછવાનું અને પછી એનો રિવ્યુ કે એનો ઓપિનિયન તમારે કન્સિડર કરવાનો જે છોકરો સિન્સિયર હશે ને કોઈ દિવસ કોલેજને ખરાબ નહીં કહે રાઈટ તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને એ પ્રમાણે તમારે લોકો ડિસિઝન લેવાના છે કોલેજ અહીંયા તમે મને બધાઈ સારી કોલેજ બી લોકો ખરાબ કહે છે અને જે ઓછી સારી કોલેજ છે એને બી લોકો ખરાબ કહે છે કહેવા વાળા બધાને ખરાબ કહેવાના છે દરેક જગ્યાએ નેગેટિવ બોલાવાળા અને પોઝિટિવ બોલાવાળા બંને હોવાના છે આપણે ઓલવેઝ પોઝિટિવ સાઈડ જવાનું છે જે પોઝિટિવ બોલતા હોય એવા લોકોના કોન્ટેક્ટમાં રહેવાનું છે જે પોઝિટિવિટી ફેલાવતા હોય એવા લોકોના કોન્ટેક્ટમાં રહેવાનું છે જેના કારણે આપણું કરિયર પોઝિટિવ બને તો હું એમ જ કહીશ કે એન્જિનિયરિંગ સરસ છે એન્જિનિયરિંગમાં કરિયર બને છે અને એન્જિનિયરિંગમાં સેલરી પણ સારી મળે છે સતત માત્ર એટલે કે ચાર વર્ષમાં મહેનત કરજો યાર ઠીક છે થેન્ક યુ સો મચ બાય